दिल्ली में गुजरात केडर ना आईपीएस ऑफिसर नी बदली थी आम आदमी पार्टी ने माथू लाग्यू छे अने हवे विरोध थई रह्यो छे। शुं छे समग्र मामलो जोवा माटे जुओ आ वीडियो। नमस्कार, आप जोई रह्या छो गुजरात तक अने आपनी साथे हूं छुं सौम्या। सीबीआईना पूर्व स्पेशल डिरेक्टर राकेश अस्थाना विरुद्ध दिल्ली विधानसभा में प्रस्ताव प्रसार करवामां आव्यो छे। आम आदमी पार्टी सरकारे पण विरोध कर्यो छे। अस्थानानी नियुक्ति पर कांग्रेसे पण सवाल उठाव्यो छे। विपक्षना नेता रामवीर बिघूड़ीए सदनमां कह्युं कि सत्ताधारी पार्टीना विधायकों पासे राकेश अस्थाना विषय जाणकारीनो अभाव छे। 2001 तेमने मेडल आपवामां आव्युं हतुं तेमना काम माटे। ज्यारे 2009 કોંગ્રેસની સરકાર હતી ત્યારે જ રાકેશ અસ્થાનાને પ્રેસિડેન્ટ પોલીસનું મેડલ આપવામાં આવ્યું હતું। દેશના રાષ્ટ્રપતિ તેમને સન્માનિત કરી રહ્યા હોય તો આપણે સૌએ તેમની નિયુક્તિને સ્વીકારી લેવી જોઈએ। બે દિવસ પહેલા જ રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે અને બસ ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા વિવાદનો વંટોળ શરૂ કરી દેવામાં આવ્યો છે। દિલ્હીના પોલીસ કમિશનર પહેલા એસએન શ્રીવાસ્તવે દિલ્હીના પોલીસ કમિશનરનું પદ સંભાળ્યું હતું, જેના પછી આઈપીએસ અધિકારી બાલાજી શ્રીવાસ્તવને લુક આફ્ટર ચાર્જ આપવામાં આવ્યો। ગુજરાત સાથે અસ્થાનાની કારકિર્દી લાંબી રહી છે। સુરત શહેરમાં સૌથી વધુ સમય પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનાર પોલીસ કમિશનર રહી ચૂક્યા છે તેઓ। આસારામ બાપુ અને એમના પુત્ર નારાયણને સંડોવતા બળાત્કાર કેસ વખતે અસ્થાના સુરત પોલીસ કમિશનર હતા। પોલીસ કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન શહેરની કમાન્ડ એન્ડ કંટ્રોલથી સજ્જ કર્યું હતું। ત્યારબાદ રાકેશ અસ્થાનાની 23 ઓક્ટોબર 2017 સીબીઆઈમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી। સીબીઆઈના એડિશનલ ડિરેક્ટર તરીકે અસ્થાનાની નિમણૂક કરાઈ તે પહેલાં તેઓ ગાંધીનગર ખાતે હથિયારી યુનિટમાં ટૂંકા ગાળા માટે સેવા આપી ચૂક્યા છે। જો તમને અમારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરો। આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો। નમસ્કાર।